चलो युग्मानंद में कोष विभाजन ने शू कहवाय विखंडन सॉरी उपन्ना बता युग्मानंद में कोष विभाजन एमा जुदा जुदा खंडों नु निर्माण थाय जुदा जुदा कोषों नु निर्माण थाय सेल्युलेशन सेल्युलेशन एटले कोषो विभेदन पर थवा जुदा जुदा अंगों निर्माण करवा माटे कोषों नु विभेदन एटले सेल्युलेशन मानव में विखंडन की शुरुआत क्या थाय क्या तबक्का पछी विखंडन बंद थाय गेस्ट्यूला जो सांभळो एक मिनिट हवे आ एक नवू नाम छे आपणे पेला मोरुला नो खबर पड़े केजो पेला मोरुला पछी 32 कोशी ब्लास्ट्यूला पछी जारे 32 કોષની અંદર ધીમે ધીમે આગળ વિભાજન થઈ ગેસ્ટ્યુલા અવસ્થા પહોંચે અને ઈ ગેસ્ટ્યુલા અવસ્થામાં ગર્ભ ગર્ભાશયમાં સ્થાપન થાય એટલે આપણે એને ગેસ્ટેશન પીરિયડ કહીએ છીએ નામ તો ધ્યાનમાં રાખો આપણે જે ગર્ભાવસ્થા જે છે ને પ્રેગ્નન્સી સમય આપણે એને ગેસ્ટેશન પીરિયડ કહેવાય એટલે પેલા મોરુલા એટલે આપણને ખ્યાલ છે કે મોરુલા એટલે 8-16 કોષી અવસ્થા પછી બ્લાસ્ટ્યુલા 32 કોષી અને બ્લાસ્ટ્યુલા પછી ગેસ્ટ્યુલા એટલે 32 પછીની 64 કોષી અવસ્થા કે જે આગળ હવે ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન કરાવશે પછી વિખંડન અટકી જશે બરોબર मध्यम जातीय कोषो अंदर सुपरफिशियल एटले के ऊपर छल्लो डिस्कोइडल एटले रकाबी आकार વિખંડનના પરિણામે કોષ બને તો વિખંડનની એક એક અવસ્થાને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં શું કહીએ દરેક વિખંડનના અંતે ઉત્પન્ન થતી એક એક સ્વતંત્ર અવસ્થા ગર્ભકોષથી ખંડો ગર્ભકોષથી ખંડ યાદ આવતું હોય તો બે કોષી ચાર કોષી આઠ કોષી સોળ કોષી બધી એક એક અવસ્થા જે છે એ ગર્ભકોષથી ખંડ એને કહેવાય બ્લાસ્ટોમિયર અને મેં તમને આ બધા શબ્દ કીધેલા છે કે બ્લાસ્ટોસિસ્ટ બ્લાસ્ટોમિયર બરાબર વિખંડનની કઈ લાક્ષણિકતા નથી બ્લાસ્ટોમિયરનું વિભેદન અંશભંજી મેરોબ્લાસ્ટિક એટલે મધ્યમ કદનું વિખંડન મરઘીની અંદર જોવા મળે
અંશભંજી વિખંડનમાં વિભાજન આંશિક અથવા પરિઘીય હોય. અમુક એમસીક્યુ ફટાફટ સ્વીકારી લેજો. આમાં અલગ અલગ જલ્દીના પ્રમાણ વિખંડન ખાલી યાદ રાખવાનું છે. જો પૂછે તો મનુષ્યમાં ફલિત અંડકોષ અંડકમાં વિખંડન જ્યારે અંડક ફેલોપિયન નલિકામાં હોય ત્યારે શરૂ થઈ જાય. મનુષ્યના અંડકનું વિભાજન અસમાન પૂર્ણકોરક મધ્યમ જલ્દીય અંડકની અંદર અસમાન પૂર્ણકોરક સેમ. વિખંડન માટે સાચું શું છે? કોષનું કદ ઘટે. વિખંડન માટે કોષનું કદ ઘટે પણ કોષોની સંખ્યા વધે. ભ્રૂણીય વિકાસ વારંવાર વિખંડન દ્વારા સર્જાતા કોષના સખત દડાને મોર્યુલા અવસ્થા અને હકીકતમાં આજે મોર્યુલા અવસ્થામાં જે દડો બન્યો કોષોનો એ ધીમે ધીમે સરકે છે. અને બીજું જો થોડું ભેગું કરું તો અંડવાહિની શ્લેષ્મ યુક્ત છે અને અંડવાહિની અંદર પક્ષમલ અધિચ્છદ પેશી પર છે. એટલે પક્ષમના કારણે આ કોષનો સમૂહ એટલે કે મોર્યુલા અવસ્થા ધીમે ધીમે ગર્ભાશય તરફ ધકેલાશે. બરોબર. એટલે મોર્યુલા અવસ્થામાંથી બ્લાસ્ટ્યુલા અને બ્લાસ્ટ્યુલામાંથી ગેસ્ટ્યુલા. કયા તબક્કે કોષ વિભાજનનો દર ઘટે? ગેસ્ટ્યુલા. ગેસ્ટ્યુલા અવસ્થામાં કયા સ્તરોનું નિર્માણ થાય? બધા. દેહ જનની હલનચલન ગેસ્ટ્યુલા અવસ્થામાં જોવા મળે. ગેસ્ટ્યુલા માટે કયું સાચું નથી? કોષ વિભાજન અટકે. ગેસ્ટ્યુલા અવસ્થા પછી કોષ વિભાજન પણ મેં તમને કીધું તું એમ શરૂઆતના 4-5 મહિના સુધી જરાયુ અને ગર્ભનાળનો વિકાસ ઝડપથી થાય એટલે એ સમયે ગર્ભીય વૃદ્ધિ ધીમી હોય. બરોબર. અને પછી ધીમે ધીમે જરાયુ ગર્ભનાળનો વિકાસ ધીમો થાય ગર્ભીય વૃદ્ધિ ઝડપથી થાય. ગેસ્ટ્યુલેશન દરમિયાન ગુહા બને એને કહેવાય આર્કેન્ટેરોન. ગર્ભ જ્યારે ગર્ભાશયમાં સ્થાપિત થાય ત્યારે એની અંદર એક ગુહા જોવા મળે એને કહેવાય આર્કેન્ટેરોન. એનું કોઈ વિશિષ્ટ કાર્ય નથી. ગેસ્ટ્યુલેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ગર્ભ સ્તરોનું વિશ્લેષણ શરૂ થાય. વિશ્લેષણ એટલે છૂટું પડવું. તમારે 5મા ચેપ્ટરમાં વિશ્લેષણનો નિયમ આવશે. વિશ્લેષણ એટલે જુદા પડવું છૂટું પડવું. વિકાસના કયા તબક્કે ભ્રૂણીય કોષો હલનચલન કરી જનન અધિચ્છદનું નિર્માણ કરે? બ્લાસ્ટ્યુલા. ગેસ્ટ્યુલેશન માટે નીચેના પૈકી કયું સાચું નથી? અમુક બ્લાસ્ટોમિયર અને બ્લાસ્ટોસેલનું વિઘટન. બ્લાસ્ટોસેલ એટલે ગર્ભકોષ કોતરીનો અવકાશ. ગેસ્ટ્યુલેશન એટલે કે ગર્ભ સ્થાપન સમયે સૌથી પહેલા આર્કેન્ટેરોન વિકાસ પામે અને બીજું ખાસ ધ્યાન રાખજો કે આપણે
भ्रूणीय विकास ना तबक्का माथी पसार थई छे, हजी आपणे ઉત્ક્રાંતિ ચેપ્ટર ભણવાનું બાકી છે. બાકી આપણે બહુ નજીકના પૂર્વજોની વાતો કરીએ છીએ કે આપણા પૂર્વજો ચિંપાંઝી ગોરિલા ને એ બધા છે, પણ સોરી ગેસ્ચુરા સોરી ગેસ્ચુરા સોરી અને આપણે ન કહીએ છીએ કે આપણા પૂર્વજો ચિંપાંઝી ને ગોરિલા છે, પણ આપણે બધા પૃષ્ઠવંશીમાં આવીએ ને. મેરુદંડી ના ત્રણ ભાગ યાદ હોય તો પ્રાણીઓના બે ભાગ અપૃષ્ઠવંશી પૃષ્ઠવંશી એમ, પણ અપૃષ્ઠવંશી એટલે અમેરુદંડી. પ્રાણીઓના બે ભાગ પડે, પણ મેરુદંડી ના ત્રણ ભાગ કયા કયા? અને મેરુદંડી ના ત્રણ ભાગ, શીર્ષ મેરુદંડી, પૃચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી. આપણે તો જુદા જુદા પ્રકાર દેતા હતા ને, પંચેટમાં પ્રકાર આવતા. અને પૃષ્ઠવંશી ની અંદર સૌથી પહેલા પ્રાણીઓ છે મત્સ્ય. અને ક્યારે આપણે એ મત્સ્યને બે ભાગમાં ડિવાઈડ કર્યા? જડબા વિહીન અને એની અંદર આપણે વર્ગની વાત કરી ચૂષ્મુખા, અને પછી બીજો વર્ગ જડબા ધારી એટલે આપણે એને હનુ કહીએ. માન નહીં આપતો મારે હનુ વિહીન એટલે જડબા વિહીન અને હનુ ધારી જડબા ધારી. જ્યારે આપણે એનામાં અંદર પહેલા આવતા અસ્થિ મત્સ્ય અને પછી અસ્થિ મત્સ્ય, એટલે આપણા પૂર્વજો જે છે ને એ માછલીઓ છે, મત્સ્ય છે. હા, આપણા પૂર્વજો મત્સ્ય છે, માછલીઓ. અને શરૂઆતના બધા જ પ્રાણીઓના ગર્ભ ટેરપોલ જેવા હોય છે, શરૂઆતમાં ઝાલરો પણ હોય છે, પણ ધીમે ધીમે પછી અદૃશ્ય થાય છે. આપણે માનવ ગર્ભની અંદર પણ શરૂઆતમાં પૂંછડી જોવા મળે, ગેસ્ટ્યુલેશન ઉપરના બધા કોષ વિભેદન થવાની શરૂઆત લાસ્ટ્યુલામાં પૂરી થઈ ગઈ હોય. લિંગી પ્રજનન કરતા બહુકોષી પ્રાણીઓ એક કોષી યુગ્મન જ તબક્કાથી શરૂ થાય. જડાયુ એ એવો ભાગ છે કે ગર્ભ માતૃ રુધિરમાંથી પોષણ મેળવે. મનુષ્યના ભ્રૂણમાં બાહ્ય ભ્રૂણીય કલાઓ એટલે જરાયુ, ગર્ભનાળ અને ઉલ્વ કોથળીઓ શેમાંથી બનશે? ટ્રોફોબ્લાસ્ટ એટલે કયા? ગર્ભ પોષક સ્તરના કોષો. યાદ હોય તો ગર્ભકોષ્ઠ કોથળી જે છે એની ફરતે બરાબર
गर्भाशय माथी संपूर्ण विकसित गर्भ ने बाहर धकेलवानी क्रिया प्रसूति। मादामा प्रसूति नलिका ने योनि मार्ग कहेवाय। योनि मार्ग अथवा जन्म नलिका बराबर चलो प्रसूति की क्रिया में शू नहीं बनतु रिलैक्सिंग અને ઓપ્શન શું કામ નથી આવ્યો સાંકળી ના બદલે ઓહળી કરવામાં મદદ કરે સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ બંને દ્વારા આખી વાત યાદ છે ને પ્રસૂતિ ની ઘટના કઈ રીતે થાય ઓક્સિટોસિન મુખ્ય શેમાં મદદ કરશે બાળકનો જન્મ એટલે ઓક્સિટોસિન ને પ્રસૂતિ અંતઃસ્ત્રાવ અથવા ડિલિવરી હોર્મોન જો બાળકના જન્મને પ્રસૂતિ અથવા લેબર પણ કહેવાય લેબર એલ ડી ઓ યુ આર એટલે એને લેબર હોર્મોન પણ કહેવાય બરાબર લેબર માનવ જાતિ અપત્ય પ્રસવી અને માદામાં દ્વિતીય જાતીય ગૌણ લક્ષણો માટે કયું સાચું નથી નીચી તીવ્રતા યુક્ત અવાજ ચલો સર્ટોલી કોષો જે પિટ્યુટરી અંતઃસ્ત્રાવ દ્વારા નિયમન પામે એને એફએસએચ કહેવાય પ્રશ્નમાં થોડું ઉમેરો એકાએક પછી ઘટાડાના કારણે એકાએક ઘટાડાના કારણે શું આવશે રજિસ્ટર હવે આપણે આ ચોથા ચેપ્ટરમાં ભણવાના હતા પણ ભણશું માનવ માદામાં ખાલી જગ્યા પૂરું પાડવાથી માસિક ચક્ર સ્થગિત થાય છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંયોજન અને કહેવાય પ્રોજેસ્ટ્રોજેન
हेवन प्रोजेस्टोजेन ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બેનું સંયુગ્મન આપણે અંતઃસ્ત્રાવી સારવારમાં આવશે. ચોથો સૌથી અગત્યનો અન્નપિંડનો કયો ભાગ? ગ્રાફિયલ ફૂટિકા. હવે જો અહીંયા ગ્રાફિયલ ફૂટિકા છે, પછી ક્યારેક તમને અંદર કોર્પસ લ્યુટિયમ લખી ના, તો જો કોર્પસ લ્યુટિયમ ગ્રાફિયલ ફૂટિકા બે સાથે હોય તમે શૂટિંગ કરશો? પ્રશ્ન વાંચો છે બરોબર. ઓપ્શન આપું મસ્ત. એ ગ્રાફિયલ ફૂટિકા, બી કોર્પસ લ્યુટિયમ, સી એ ને બી બંને. કોર્પસ લ્યુટિયમ કયો ભાગ અંડકોષ પતન પછી, એટલે આપણે છેલ્લું જ લખવાનું થાય. કોર્પસ લ્યુટિયમ અહીંયા ઓપ્શન નથી, એટલે જવાબ આપ્યો છે ગ્રાફિયલ ફૂટિકા. માસિક ચક્ર માટે કયું વિધાન ખોટું? સો થી 150 એમએલ રુધિરનો વ્યય ઘણી ફૂટની અંદર 40 થી 80 એમએલ છે, ઘણીમાં 60 થી 100 એમએલ. માસિક પ્રવાહી સરળતાથી જામી જાય છે. એ ખોટું. કયું બાહ્ય ભ્રૂણીય મધ્ય ગર્ભસ્થ ગર્ભાશયમાં ભ્રૂણને શુષ્કતા સામે રક્ષણ આપે? ઉલ્વ કોદળી. અને ખાસ ચોક્કસ રીતે જવાબ આવશે ઉલ્વ પ્રવાહી, અને એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઉલ્વ કોદળીને એમનિયોટિક કેવિટી, અને ઉલ્વ પ્રવાહીને કહેવાય એમનિયોટિક ફ્લુઇડ. એમનિયોટિક એમનિયોટિક કેવિટી. મુક્ત માદામાં ઓક્સિટોસિન પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયનું પ્રબળ સંકોચન કરાવે. પહેલું અર્ધીકરણ થઈ ગયું, દ્વિતીય પૂર્વ શુક્રકોષ. મનુષ્યના વીર્ય પ્રવાહી ફ્રુક્ટોઝ કેલ્શિયમ અને કેટલા ઉત્સેચકો ધરાવે? આકૃતિ ઉપરથી જોવો જોઈ, એ તો શુક્રવાહિની છે બરોબર, એટલે એ બી ઓપ્શન તો નહીં જ આવે. પછી ખબર
તમે આપણે જોવાનું સી ને ડી નું છે તો સી પ્રોસ્ટેટ અને બી બલ્બો યુરેથ્રા કઈ જોડ સાચી પ્રમાણની સાથે કોઈ લાગતો વળગતો સંબંધ નથી અંડપતન LH ના વધારાના કારણે થાય અને પ્રોજેસ્ટેરોન એકાએક ન હતી હજી પ્રોજેસ્ટેરોન બને જ નહીં બીજો વૃદ્ધિ તબક્કાની અંદર સ્નાયુમય આવરણનું ત્વરિત પુનઃસર્જનની કોનું છે અંદરનું ગ્રંથિમય સ્તર જોજો ધ્યાન રાખજો તમને ડાયરેક્ટ ક્યારેક એન્ડોમેટ્રિયમ ન પણ પૂછે એન્ડોમેટ્રિયમ જો ડાયરેક્ટ તમને ન પૂછે તો તમને એમ કે ગર્ભાશયનું અંદરનું ગ્રંથિમય સ્તરનું વિઘટન એ સાચું પડે હો આપણે હમણાં જોડકા જોડોમાં જોયું ને ક્યારેક તમને એમ ગૂંચવાડો કરવા માટે ડાયરેક્ટ એન્ડોમેટ્રિયમ ન પૂછી બરોબર તમને એમ પૂછે કે ગર્ભાશયનું સૌથી અંદરનું જે ગ્રંથિમય સ્તર છે એનું વિઘટન થાય છે એટલે ત્યાં પણ ગૂંચવાતા નહીં બે પ્રશ્ન પૂરા કરી દે એટલે પાઠ પતી જાય પાંચમો પ્રશ્ન શુક્રસર્જક કોષ પૂર્વ શુક્રકોષ ત્રીજો અને જળદીમાં વિખંડનનો પ્રકાર એમાં ત્રીજો અહીંયા સ્ટોપ કરીએ બરાબર